આગળ વાત કરીએ સમાચારોમાં સુરતમાં ફટાકડાની દુકાનમાં આગ લાગવા મામલે મોટો ખુલાસો થયો છે. દુકાનદાર પાસે પાલિકાનું એનઓસી ન હોવાનું સામે આવ્યું છે. રહેણાંક વિસ્તારમાં ચાલતી હતી ફટાકડાની દુકાન. ફટાકડાની દુકાનના લાયસન્સ મામલે પણ તપાસ કરવામાં આવી છે. દુકાનમાં મોટા પ્રમાણમાં રાખવામાં આવ્યો હતો ફટાકડાનો જથ્થો. પાલિકા અને પોલીસને લેખિતમાં ફાયર વિભાગ જાણ કરશે અને ઘટનામાં જવાબદાર લોકો સામે પગલાં પણ લેવામાં આવશે. ચાર તરફ ચારે દિશાથી પાણીનો મારો ચાલુ કરાવીને અત્યારે હાલમાં આગ સંપૂર્ણ કાબૂમાં લઈ લેવામાં આવેલી છે. બીએસએટનો ઉપયોગ કરીને માણસોને અંદર ઉતારવામાં આવેલા હતા અને જરૂર પડતા હાઇડ્રોલિક કટર્સને વગેરેનો ઉપયોગ કરી બારીઓ કાપીને પણ અંદર જઈ આવ્યા છે અને આગ કંટ્રોલમાં લઈ લીધી છે. દુકાનને પરમિશન નથી આપવામાં આવેલી અને આ એક કોમર્શિયલ અને રેસિડેન્શિયલ મિક્સ વિસ્તાર છે. અમે ઝોનમાં અને પોલીસમાં તાકીદના અસરથી લેટર લખીશું.